હવે આગળ વાત કરીએ તો સાબરકાંઠાની સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે પ્રાંતિજ નગરના વેપારીઓ દ્વારા કોરોનાનું વધતું જતું સંક્રમણને રોકવા માટે બે દિવસ માટે સ્વયંભુ બજાર બંધ રાખવાનો નિર્ણય કર્યો. તો રવિવાર અને સોમવારના દિવસે પ્રાંતિજ બજાર સ્વયંભુ બંધ રહેશે. તો તારીખ 21 નવેમ્બરથી 30 નવેમ્બર સુધી રાત્રિના 9 થી સવારના 6 વાગ્યા સુધી જનતા કર્ફ્યુ રહેશે. પ્રાંતિજ સહિત તાલુકામાં છેલ્લા 15 દિવસથી કોરોનાના સંક્રમણને લઈને પ્રાંતિજ નગરપાલિકાના પ્રમુખ તેમજ પાલિકાના કોર્પોરેટરોએ એક અગત્યની મિટિંગ આજે પ્રાંતિજ નગરપાલિકાના સભાખંડમાં યોજાઈ હતી, જેમાં પ્રાંતિજ બજારમાંથી ઉપસ્થિત તમામે તમામ વેપારીઓ એસોસિએશનના આગેવાનો રવિવાર તારીખ 22/11/2020થી તારીખ 23/11/2020 રવિવાર અને સોમવારના દિવસે પ્રાંતિજ બજારો સંપૂર્ણપણે બંધ રાખવાનો સ્વયંભૂ નિર્ણય લીધો હતો. તો માત્ર મેડિકલ તથા દૂધની દુકાનો ખુલ્લી રહેશે અને દૂધની દુકાનો સવારે 6 થી 9 વાગ્યા સુધી જ ખુલ્લી રહેશે. તો 21મીથી 30 નવેમ્બર સુધી રાત્રે 9 થી સવારના 6 વાગ્યા સુધી જનતા કર્ફ્યુની અમલવારી કરવાનો સર્વાનુમતે નિર્ણય પણ લેવામાં આવ્યો છે. તો નગરપાલિકાના પ્રમુખ દીપકભાઈ કડિયા દ્વારા પણ સકારાત્મક કાર્યવાહી કરવાની નગરના વેપારીઓને ખાતરી આપી હતી. આજે જ્યારે ગુજરાતની અંદર કોરોના પ્રસરી રહ્યો છે ત્યારે પ્રાંતિજ નગરપાલિકા અને પ્રાંતિજના વેપારીઓ ભેગા થઈને એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે તારીખ 22 અને 23 રવિવાર અને સોમવાર બે દિવસ સમગ્ર બજાર બંધ રાખવું, તેમજ તારીખ 21થી તારીખ 30/11 સુધી રાત્રિના 9 થી પરોળે 6 વાગ્યા સુધી સ્વયંભૂ જનતા કર્ફ્યુ રાખવાનું આયોજન રાખેલ છે. તો આ બંને વસ્તુમાં નગરજનો અને પ્રાંતિજની જનતાએ તાલુકાની જનતાએ સાથ સહકાર આપવા વિનંતી. જ્યારે પણ દુકાનો કદાચ ચાલુ થાય, બજાર માર્કેટ ચાલુ થાય, તો દરેક વેપારીને મારી નમ્ર વિનંતી છે કે મોઢા ઉપર માસ્ક અને દુકાનમાં સેનિટાઇઝર રાખી કસ્ટમરની જોડે એમને માસ્ક પહેરાવવા અને સેનિટાઇઝર હાથ ધોવા માટે વિનંતી છે. રામ રામ. તલોદ પ્રાંતિજ મારા મત વિસ્તારના સર્વે નાગરિકો, મારા સગા સ્નેહી મિત્રો, વડીલો, સર્વ મારા કાર્યકર્તા મિત્રો, આવનારું વર્ષ આપના માટે શુભદાયી લાભદાયી નીવડે એ પરમ કોર પ્રાર્થના પરમાત્મા ભગવાનને હું પ્રાર્થના કરું છું. અને આવનારું નવું વર્ષ સર્વને સુખી થાય એવી પ્રભુની પ્રાર્થના. નવ વર્ષના મારા સર્વને રામ રામ. નવ વર્ષના સર્વને મારા જય શ્રી કૃષ્ણ. નૂતન વર્ષ અભિનંદન. મિત્રો, આ વિશ્વની અંદર અને આજે આખા ભારત દેશની અંદર જોવા જઈએ તો કોરોનાની મહામારી ખૂબ ચાલી રહી, ત્યારે કોરોના મહામારીની અંદર આ દિવાળીના પર્વમાં આપ સૌ સાવચેતી રાખીએ અને સરકારની ગાઈડલાઈન મુજબ વર્તીએ એવી અભ્યર્થના રાખું છું. ભારત માતે જય. વંદે માતરમ. માં હોસ્પિટલ ખાતે ઓર્થોપેડિક તથા હોમિયોપેથી સહિત ચામડીના રોગો અને કોસ્મેટિક સહિતની સુવિધાઓ હવે હિંમતનગર ખાતે માં હોસ્પિટલના નિષ્ણાત ડોક્ટરો દ્વારા ઉપલબ્ધ છે. તમામ પ્રકારની ઓર્થોપેડિક તથા હોમિયોપેથિક સુવિધાઓ જેવી કે ફ્રેક્ચરની સારવાર, ટ્રોમા સર્જરી, ઓર્થોસ્કોપી કમરના દુખાવાની સારવાર, ઇન્જેક્શન દ્વારા મણકા અને ઘૂંટણના દુખાવાની સારવાર, રોજના આવતી હોય તેવા ગાની સારવાર, હાડકાના દુખાવો તથા ઓપરેશન સહિતની સુવિધા, તો ખાસ હવે માં હોસ્પિટલમાં જોઈન્ટ રિપ્લેસમેન્ટની સુવિધા. માં હોસ્પિટલના નિષ્ણાત ડૉક્ટર અમિત શર્મા દ્વારા ઓર્થોપેડિક તથા હોમિયોપેથિક તમામ પ્રકારની સુવિધાઓ સહિત સારવાર મળી રહેશે. તો માં હોસ્પિટલમાં ચામડીના રોગો અને કોસ્મેટિક સુવિધાઓની સારવાર માં હોસ્પિટલના નિષ્ણાત ડૉક્ટર કુંજલ એ શર્મા દ્વારા મળી રહેશે, જેમાં શરીરના કોઈપણ ભાગ પરના અણગમતા વારનો લેસર મશીનથી કાયમી નિકાલ કરી આપવામાં આવશે. લેસર મશીનની મદદથી કોઈપણ પ્રકારના ટેટુ કાયમી નિકાલ કરી આપવામાં આવશે. ખીલ, ખીલના ડાઘા, મેલેજમાં વધતી ઉંમરે ચામડીનું નિસ્તેજ થવું, પ્રેગ્નન્સી સમયે પડેલ ડાઘા પોલિંગ અને મશીનથી દૂર થશે.
મો કરદર પરના મસા ક્યુટરીથી દૂર કરવામાં આવશે. સામાજિક પ્રસંગે લગ્ન પ્રસંગે ઇન્સ્ટન્ટ ગ્લો લેઝર મશીનથી આપવામાં આવશે. વાર ચામડી નખની તપાસ માઇક્રોસોફ્ટથી કરી આપવામાં આવશે. સ્થળ લોઅર ગ્રાઉન્ડ ફ્લોર લાઈફ પેટ લેબની બાજુમાં તુલસી લેન્ડમાર્ક કોમ્પ્લેક્સ સહકારી જીન 4 રસ્તા હિંમતનગર. મોબાઈલ નંબર 7990077903.